જામનગરના જોડિયા તાલુકાનું છેવાડા ગામ જશા પર દુષ્કાળના સમયમાં પણ અન્ય ગામોથી અલગ તરી આવે છે ગામમાં પ્રવેશતાની સાથે જ વડલાની છાયાથી આચ્છાદિત પાદર જોવા મળે ત્યાંથી થોડે દૂર ગ્રામજનોએ છત્રીસો વૃક્ષોનું ગ્રામ વન ઉભું કર્યું છે જેને જોઈ કોઈ પણ વ્યક્તિ ગામની સુંદરતા પર મોહિત થઈ જાય હવે આ ડેમ આજી નદી ઉપર ડેમ બાંધી એમાં ત્રણસો ખેડૂત ફાયદો થાય હવે બે ગામની પાણીની પાઇપલાઇન અમે આથી પહોંચાડી જસાપરને મળી છે પિથળ નહીં મળી છે એથી અમને બહુ ફાયદો થયો નદીના કાંઠે અમે છત્રીસો ઝાડવા વાવ્યા એ છત્રીસો ઝાડવા વોટર શેટ યોજનામાં અમે વાવ્યા હાલના પાણીની અછતના સમયમાં ગામના ખેતરોમાં ફેલાયેલી હરિયાળી જોઈને સહેજે સવાલ થાય કે દુષ્કાળના સમયમાં આવી હરિયાળી ક્યાંથી તો તેનો જવાબ છે ગામ લોકોની મહેનત અને લોક ભાગીદારી આજથી દસ વર્ષ પહેલા ગામ લોકોને વિચાર આવ્યો કે દુષ્કાળના સમયમાં પાણીની તંગી ના સર્જાય તે માટે સ્ટોપ ડેમનું નિર્માણ કરવું જોઈએ તેથી વર્ષ બે હજાર ત્રણમાં ગામ લોકોએ કોઈ પણ પ્રકારની સરકારી સહાય વગર સ્વખર્ચે પીઠળ જળસંચય યોજનાના નામે સ્ટોપ ડેમનું નિર્માણ કર્યું જેમાં ગામના ખેડૂતોએ યથાશક્તિ ફાળો આપીને રૂપિયા પાંત્રીસ લાખ એકઠા કર્યા જે તમામ રકમ ડેમના નિર્માણ કાર્યમાં વાપરવામાં આવી આ કાર્યમાં તેમને ઓર્પેટ ગ્રુપના ઓ પટેલનો પણ સહયોગ મળ્યો આટલા ખાતેદાર ત્રણસો ખેડૂત છે અને ભેગા સંપ થઈ બે ગામના માણસો ભેગા બેહી અને સંપ કરી અને વીઘા ઉપર એકર ઉપર જે ઉઘરાણું કરી અને અમે અત્યારે હાલમાં સ્ટોપ ડેમ બનાવી છે એકવાર બે હજાર ત્રણમાં બનાવ્યો અને બીજી વખત આ બે હજાર તેરમાં ચાલુ છે અત્યારે તે દીનો ખર્ચો બે હજાર ત્રણનો ખર્ચો સરકારી એસ્ટિમેટ મુજબ સુડતાળીસ લાખ એંશી હજારનો હતો એ અમે ખર્ચો જાત મહેનત કરી અને પાંત્રીસ લાખમાં પૂરો કરેલ ગામ લોકોની મહેનત આજે તેમની વહારે આવી છે હાલની દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતોએ બચાવી રાખેલું પાણી તેમને મદદ કરી રહ્યું છે જળસંચય યોજનાના કારણે અહીંના ખેતરોમાં દુષ્કાળની સ્થિતિમાં પણ એક પણ પાક નિષ્ફળ ગયો નથી આથી ગામ લોકો પીછળ જળસંચય યોજનાના સ્ટોપ ડેમની ઊંચાઈ વધારી રહ્યા છે જે અંતર્ગત પચીસ દિવસથી આજી નદીમાં ડેમની ઊંચાઈ વધારવાનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આવનાર સમયમાં આસપાસના ગામોના છ હજાર લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી ઉપલબ્ધ બનશે જો કે આટલા મોટા કામમાં પણ ગામ લોકોને વિશ્વાસ છે કે અન્ય કોઈ પણ ગામ પાસેથી આર્થિક સહાય લીધા વગર આ કાર્ય પૂર્ણ થશે અને ગામના તમામ ખેડૂતોને એક એવી મહાન વિચારધારા મળી કે જેના દ્વારા એકબીજાના વિચારો વિચારોના સંયોગથી આવું સિંચાઈનું મહાન કાર્ય જે ગુજરાત સરકાર કદાચ વિચારે તો એની કલ્પનામાં ન આવે એવા સો ખેડૂતના સ્વ ખર્ચથી અને સો મહેનતથી લગભગ મારા હિસાબ મુજબ સો એમસીથી એકસો પાંચ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત કરી લોક ભાગીદારીથી અઘરા કામોને પણ આસાનીથી પૂર્ણ કરી શકાય છે એ જશાપર ગામના ગ્રામજનોએ સાબિત કરી બતાવ્યું છે ત્યારે આશા રાખીએ કે જશાપર ગામનો આ સ્ટોપ ડેમ અન્ય પાણીની અછતવાળા ગામો માટે પ્રેરણારૂપ બને કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર